गुड मॉर्निंग विद्यार्थियों, चलो प्रतीक स्कूल द्वारा आयोजित होम लर्निंग सेशन में आप सबनु स्वागत छे। चलो धोरण 10 માં ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 12 અત્યારે કન્ટિન્યુઅસલી ચલાવી રહ્યા છીએ। ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। ચલો એમાં લઘુવૃત્તાંશ અને ગૃહવૃત્તાંશ આધારિત દાખલાઓ જોયા। આકૃતિઓની લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરેલી હતી કે ચોરસની અંદર પહેલા ક્ષેત્રફળનો મેં તમને દાખલો ગણાવેલો હતો। ઓકે, હવે આપણે જે કંઈ પણ આકૃતિઓ જોશું તેમાં શું હશે કે એક કલરફુલ એક પાર્ટ એટલે કે રંગીન પ્રદેશ દર્શાવેલો હશે। તે રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થીઓ આપણે શું કરવું પડશે, જો એક ચોરસ અહીંયા દોરેલો છે A B C D। હવે આ ચોરસ જે છે તે 8 સેમી બાજુના માપનો છે। એક ચોરસ છે A B C D, 8 સેમી બાજુ છે, ચોરસ છે એટલે દરેક બાજુનો માપ 8 જ થશે। તેમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો। હવે અહીંયા તમે જોઈ શકો છો, જો આ કિનારી છે, આઈ થિંક મેં આવો દાખલો આની પહેલા કરાવેલો હશે, અથવા તો આપણે આમ વાત કંઈક થઈ હતી કે ચોરસ ખેતર હોય ને અહીંયા એક ખૂણે ગાય બાંધેલી હોય તો તે ખૂણો જે છે તે વૃતાંશ થાય। એટલે ચોરસની અંદર ચાર કિનારીઓ આપણે બતાવેલી છે, જો એક આ છે, આ છે, પછી આ ત્રીજી અને આ ચોથી, તો આ ચારેય છે ને એ વૃતાંશ કહેવાશે। જો હું તમે વૃતાંશની આકૃતિ દોરી તો આ ચાપ જેવો આકાર બને છે એટલે આ વૃતાંશ થશે। હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, થોડુંક તમે લોજિક લગાવો। રંગીન ભાગ, આ જે રંગીન ભાગ છે ને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ ચાર વૃતાંશને બાદ કરતા હજી એક વચ્ચે વર્તુળ છે અને વર્તુળમાં તમને આ રીતે ચાર આપેલા છે, એનો મતલબ સીધો જ સાધો શું થયો કે ભાઈ જો આમ ચાર લખેલા છે, આમ એરો કરી અને આમ ચાર લખેલા છે, તો આ ચારનો મતલબ શું થાય, બંને બાજુનું માપ અને સેન્ટરમાં છે જો, એટલે આ ચાર જે છે ને તે વર્તુળનો શું કહેવાશે, વ્યાસ કહેવાશે, બરાબર। જો ખાલી વન સાઈડ જ કરેલું હોત ને તો એ ત્રિજ્યા થાય, જો ખાલી એટલું હોત ને તો એ ત્રિજ્યા થાય, પણ બંને બાજુનું માપ ચાર છે એટલે તે વર્તુળનો વ્યાસ થશે। એટલે વર્તુળનો વ્યાસ આપણે 4 સેન્ટીમીટર આપેલો છે અને રકમમાં જ ક્લિયરિટી કરેલી છે કે ચોરસનું માપ 8 સેન્ટીમીટર છે। આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। ઓકે, તો ચોરસ 8 સેમી બાજુના માપવાળો છે, રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, વર્તુળ જે છે તે 4 સેમી વ્યાસના માપમાં આપેલું છે। થોડુંક લોજિક લગાવો, જ્યાં ગણતરી આવે ત્યાં પાઈની કિંમત મૂકવાની જરૂરિયાત જણાય ત્યાં આપણે 3.14 ની કિંમત લઈને ગણતરી કરવાની થશે। ઓકે, અહીંયા જુઓ જે આ વૃતાંશ આપેલું છે PQRA, આ વૃતાંશ જે આપેલું છે તે વૃતાંશની અંદર 2 સેન્ટીમીટર તેનું માપ આપેલું છે। હવે આપણે વૃતાંશનું ક્ષેત્રફળ લેશું એટલે તેમાં ત્રિજ્યા આવશે પાઈ આર સ્ક્વેર થીટા છે એમાં 360, તો એ ત્રિજ્યા કેટલી, એ ત્રિજ્યા કેટલી લેવાની આવશે, 2 લેવાની આવશે। આ 2 હોય તો ચારે બાજુ 2 જોઈ, કારણ કે આકૃતિ ચોરસ છે, તો સૌથી પહેલા તમે આખા ચોરસનું માપ મેળવ્યું, આખા ચોરસનું માપ એટલે ચોરસનું ક્ષેત્રફળ થયું, બરાબર છે। તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, જો સૌથી પહેલા આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું થશે, 8 સેમી ગુણ્યા 8 સેમી, એટલે આખા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે, 8/8 એટલે કે 68/64 થશે। ચાલો આ ક્લિયર થયું। હવે રંગીન ભાગ શોધવા માટે 64માં તો બધું ભેગું આવ્યું, આ ચારે ભેગા આવ્યા, વર્તુળે ભેગું આવ્યું, રંગીન ભાગે ભેગું આવ્યું, આપણે ખાલી રંગીન ભાગ જોતો હોય તો આ ચાર અને આ શું કરવું પડશે, બાદ કરવું પડશે। આટલું તો મગજમાં બેસી શકે, સાવ કોમન વાત છે। આપણે રંગીન ભાગ જોતો હોય તો જે નડતું હોય ને સાઈડની વસ્તુ કહેવાનો મિનિંગ, તે આપણે લેસ કરવું પડશે, લેસ કરવું પડશે એટલે શું કરવું પડશે, તેને બાદ કરવું પડશે। આ રંગીન ભાગ જોઈ છે તો આ ચાર અને આ એક ભાગ, હવે એક મેળવી લ્યો, લઘુવૃત્તાંશ એક મેળવી લ્યો એટલે એનો ચાર અહીંયા શું કરી નાખવાનો, ગુણાકાર, કારણ કે આ જેટલું છે એટલું જ આ હશે, પછી શું મેળવી લેવાનું, વર્તુળનું ક્ષેત્રફળ, પછી ચારેય લઘુવૃત્તાંશ અને વર્તુળના ક્ષેત્રફળનો શું કરવાનો, સરવાળો, એટલો સરવાળો કરશું એટલે આપણે કેનું કેનું ક્ષેત્રફળ મળશે, આ ચારનું અને આનું, આ ચોરસમાંથી આટલાનું બાદ કરી દે એટલે શું મળી જાય, રંગીન ભાગ, બસ। આ પ્રકારના દાખલા એટલે કે આ ચેપ્ટરમાં ખાસ કરીને નવી આકૃતિ આવે ને એમાં તમારે લોજિક જ પકડવાનું છે, સૂત્ર કોઈ નવા નથી આવતા, હવે સૂત્ર તો જે જે રીતે રાબેતા મુજબ આવતા હતા તે જ આવશે, બરાબર, પણ
સૌથી પહેલા આપણે આખી આકૃતિ કઈ છે એ ખબર જ છે કે એ બી સી ડી કીધેલું છે કે 8 સેમી બાજુવાળો ચોરસ છે એટલે આકૃતિ ચોરસ છે એટલે આપણે ખ્યાલ આવી ગયો તો ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે જે રંગીન ભાગ સિવાયનો પ્રદેશ છે એટલે કે રંગીન ભાગ સિવાયનો જે એરિયા છે તેને આપણે શું કરવાનો છે બાદ કરવાનો છે કે જેને કારણે આપણને સરળતાથી આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય ચાલો તો સૌથી પહેલા આપણે એક લઘુત્તમનું ક્ષેત્રફળ મેળવવાનું થશે તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 હવે થીટા અગાઉ આપણે ચોરસની વાત થઈ હતી ત્યારે મેં તમને કીધું હતું કે ચોરસના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય જેવી રીતે ચોરસની ચારે બાજુઓ સમપ્રમાણમાં એટલે કે સરખું માપ ધરાવતી હોય તેવી રીતે ચોરસના ચારે ખૂણા પણ એકરૂપ હોય એટલે કે સરખા માપના હોય તો 360 ને 4 વડે ડિવાઈડ કરો એટલે 90 આવશે તો પાઈ ની કિંમત આપણે લેવાની છે 3.14 ગુણ્યા r એટલે 2 થશે અને વૃતાંશની ક્યારી 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે એટલે 2 ગુણ્યા 2 થીટા આપણે આપણે વાત થઈ તે પ્રમાણે 90/360 હવે અહીંયા હું ગણતરી કરું છું 3.14 માંથી પેલા પોઈન્ટ દૂર કરી નાખી અને ત્યારબાદ આ એમ રાખું છું અત્યારે r સ્ક્વેર અને થીટા ને ચાલો હવે છેદ ઉડાડીએ જેથી થોડું કમ્ફર્ટેબલ રહે 9436 આ બે બગડા ઉડી ગયા અને વળી પાછો પોઈન્ટ મૂકવાની વાત આવશે એ થયું ને બરાબર જો 00 વેડા 9436 224 અને 44 ઉડી ગયા ફરી પાછો હું પોઈન્ટ મૂકીશ એટલે 3.14 સેન્ટીમીટર જે છે તે ચોરસની એક બાજુની જે કિનારી છે કે પછી ચાપ છે તેનું ક્ષેત્રફળ એટલે કે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હોય 3.4 તો આપણી પાસે કુલ 4 લઘુવૃત્તાંશ છે તો અહીંયા કહીએ કે 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 1 નું કેટલું આવ્યું 3.14 ચાલો 3.14 નો 4 સાથે ગુણાકાર કરવામાં આવે એટલે પોઈન્ટ ની આ બાજુ સાથે ઓલી બાજુ ઓલી બાજુ સાથે 4 નો બંને સાથે થશે ને અચ્છા તો પોઈન્ટ દૂર કરી નાખો 314 નો 4 આવી ગયો અને છેલ્લેથી બે આપણે પોઈન્ટ મૂકી દેવા તો 3 4 12 અને 14 4 56 1256 થશે અને અહીંયા પોઈન્ટ મૂકી દો એટલે 1256 12.56 સોરી 12.56 સેન્ટીમીટર દી છે આ 1 આ 2 આ 3 અને આ 4 જગ્યાએ જે ચોરસના ચારે કોર્નર ઉપર જે વૃત્તાંશ રચવામાં આવેલો છે તેનું ક્ષેત્રફળ આપણને મળશે ચાલો તો ઈ આપણે વાત કરવાનું થશે તેની સાથે સાથે હજી વચ્ચે વર્તુળ છે જો જેમાં રેખાંકિત પ્રદેશ છે ને છાયાંકિત પ્રદેશ એટલે એનું ક્ષેત્રફળ તો આપણે જોતું જ નથી જોતું નથી તો તે કાઢવું પડશે બહાર પણ કેટલું છે તે નક્કી કરવું પડશે હવે વ્યાસ આપણને 4 આપેલો છે વર્તુળનો વ્યાસ વ્યાસને સંકેતમાં સ્મોલ d કહેવાય 4 આપેલો છે તેથી r બરાબર d ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 કેટલા થશે 2 સેન્ટીમીટર ઓકે તો હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો આ આકૃતિ ઘૂસે અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈશ કારણ કે હજી આપણે બાદ બાકી પણ કરવાની છે છેલ્લે ગણતરી કરતી વખતે ચાલો તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ચાલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર પાઈ ની કિંમત 3.14 ગુણ્યા આર વર્તુળનો વ્યાસ 4 ત્રિજ્યા કેટલી છે 2 એટલે 2 ગુણ્યા 2 તો 3.14 છૂટા પાડવા કરતા 3.14 ગુણ્યા 2 એટલે 4 3.14 ગુણ્યા 4 હમણાં જ કહી રહ્યા હતા એટલે ઈ પણ 12.56 સેન્ટીમીટર જ થશે તો ચારેય કિનારીનું ક્ષેત્રફળ પણ 12.56 નહીં એકનું 3.14 3.14 3.14 3.14 ચારેયનું એટલે 12.56 થાય વર્તુળનું ઉતાવળમાં આ 4 કરેલા છે તે ત્રિજ્યા ન લેવાય જાય તે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું ચાલો હવે બંનેનો સરવાળો કરી નાખી 4 વૃતાંશનું ક્ષેત્રફળ પ્લસ કોનું ક્ષેત્રફળ આવશે વર્તુળનું ક્ષેત્રફળ 12.56 સેન્ટીમીટર પ્લસ 12.56 સેન્ટીમીટર ચાલો સરવાળો કરશો એટલે 25.12 સેન્ટીમીટર આવશે કોનું કોનું ક્ષેત્રફળ 25.12 આવ્યું આ 4 નું ને આનું
હવે આખા માંથી આ જે મળ્યું આ આ ને આ શું કરી નાખ્યા આજે એટલે આ મળી જાય સ્વાભાવિક છે સ્પષ્ટ એક ક્લિયર એની વાત મળી છે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસના ક્ષેત્રફળમાંથી એટલે હું લખું છું અહીંયા તમે નીચે નીચે વ્યવસ્થિત રીતે હું દાખલો આપું કે કરજો બરાબર છે ચોરસનું ક્ષેત્રફળ એમાંથી આપણે શું બાદ કરવાનું આવશે આ કોનું કોનું એટલે સીધા હું 25.12 લખી નાખું છું 25.12 સેન્ટીમીટર ચાલો ચોરસનું ક્ષેત્રફળ કેટલું એ 64 એમાંથી 25.12 સેન્ટીમીટર શું કરવાના છે બાદ કરવાના છે ચાલો અહીંયા રોકણથી કરી નાખું છું 64 માંથી 25.12 અહીંયા પોઈન્ટ પછી 2 શૂન્ય અહીંયા 10 કો અહીંયા 9 એટલે 9 માંથી 1 જાય તો 8 અહીંયા ફરી પાછા 9 9 ને 4 13 માંથી 5 જાય તો 8 અહીંયા 1 ઓછા એટલે 5 માંથી 2 જાય તો 8 તો 38.88 એટલે કે 38.88 સેન્ટીમીટર છે એ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જે છે તે આપણે મળ્યું નહીં દાખલો મોટો છે પણ એકદમ સહેલો છે સહેલો છે અગ્રમથી લાગો તમે કઈ વાંધો નહીં વિડીયોને પહેલેથી રિવાઇઝ કરી અને સારી રીતે તમે તેનો અભ્યાસ કરી લો મેં તમને હમણાં શરૂઆતમાં શું કીધું કે તમારે આકૃતિને પ્રાયોરિટી દેવાની છે રંગીન પ્રદેશ જોતો હોય તો આ પ્રકારની આકૃતિમાં આપણે ખાસ અભ્યાસ કરવાનો છે શું આપેલું છે શું મેળવવાનું છે કઈ રીતે મળશે શું ઉમેરવાથી મળશે શું બાદ કરવાથી મળશે આ બધું જોવો ને એટલે આઈડિયા આવી જાય અને આ તો એકદમ સ્પષ્ટ આકૃતિ છે કે રંગીન પ્રદેશ જોતો હોય તો આ કોરો ભાગમાંથી બાદ કરવાનું થાય તો સીધું સાદું ગણિત અને કોરો ભાગ બાદ કરવા માટે તમારી પાસે આખું માપ હોવું જરૂરી છે આખામાંથી જો કોરો ભાગ બાદ કરો તો વચ્ચેનો રંગીન ભાગ મળશે તો ચાર વૃતાંશ અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે ચોરસના ક્ષેત્રફળમાંથી બાદ કર્યું સૌથી પહેલા એક વૃતાંશનું મેળવ્યું એનો 4 એટલે ગુણાકાર કર્યો ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું બંને ક્ષેત્રફળનો સરવાળો કર્યો શરૂઆતમાં જ આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવી લીધું હતું ચોરસના ક્ષેત્રફળમાંથી આ જે મળ્યું ચાર વૃતાંશનું વર્તુળનું ક્ષેત્રફળ તે બાદ કર્યું એથી આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું ગણાશે ચાલો રેડી હાલો હવે હું તમને આ જ પ્રકારની આકૃતિમાં ટૂંકી રકમ આપી દઉં છું આટલું ભૂસી અને અહીંયા હોમવર્કના દાખલાની રકમ હું લખું છું જો આકૃતિ આ જ પ્રકારની આવશે અહીંયા લખી નાખું છું હોમવર્ક આકૃતિ સહી મળી ખાલી હું માપ બદલાવી નાખું છું ચાલો ચોરસનું માપ છે ને અહીંયા આમ લખી નાખું છું ખાલી ટૂંકી રકમ સમજાઈ જશે ને ચોરસ 8ની જગ્યાએ 10 સેમી એટલે તમારે 8×8 થયા એની જગ્યાએ 10×10 કરવાના આવશે બરાબર અને હવે આ ક્યારીનું માપ જે 2 આપેલું છે તે હું ફેરવી અને અહીંયા ક્યારી બરાબર લખું છું એટલે સમજી જાવ હું શું કહેવા માંગુ છું તે અને તે તમે કરી નાખજો 3 અને વર્તુળ માટે રાખજો 4 જ અને વર્તુળ બરાબર વ્યાસ 4 વ્યાસ ચાલો આવી રીતે હું ટૂંકી રકમ લઉં છું બે જ દાખલા આપું છું થોડા મોટા દાખલા છે ને સમજાઈ ગયું આ 8 ની જગ્યાએ 10 લેવાના છે આ 2 ની ક્યારે તે ની જગ્યાએ 3 લેવાના છે અને વર્તુળનો વ્યાસ 4 રાબેતા મુજબ રાખવાનો છે અને બીજો દાખલો હવે ચોરસ તમારે લેવાના છે 12 સેમી ક્યારીનું માપ 2 અને વર્તુળ જે છે ને તે હવે 6 સેન્ટીમીટર વ્યાસ લેવાનો 6 સેમી વ્યાસ ઓકે સ્ટુડન્ટ્સ તો આ બે દાખલા તમારે આજના હોમવર્કમાં કરવાના છે વિડિયો સારી રીતે જોઈ લેજો સ્ટાર્ટિંગમાં પણ મેં બધી વાત સમજાવેલી છે દાખલો પૂરો થયો ત્યારે પણ ચર્ચા કરી કે આકૃતિના આધારે કઈ રીતે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે આ જ પ્રમાણેના રંગીન પ્રદેશના ક્ષેત્રફળ વાળો દાખલો નેક્સ્ટ સેશનમાં હું તમને વિડિયોની લિંક સાથે મોકલીશ ઓકે થેન્ક યુ